સાવરકુંડલાની શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ ખાતે હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નિબંધ લેખન, કાવ્ય પઠન, પોસ્ટર મેકિંગ, વર્ગ સુશોભન, પ્રાણાયામ, યોગાસનનું નિદર્શન સહિત આરોગ્યની જાળવણી બાબતે યોગાચાર્ય હિનાબેન કાકણિયા દ્વારા વ્યાખ્યાયન તથા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. તેમજ બ્રાન્ચ મેનેજર અંશુલ કપિલ દ્વારા બેંકને લગતી માહિતી તથા કારકિર્દી સંબંધી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વર્ષે 14મી સપ્ટેમ્બરથી 21મી સપ્ટેમ્બર, જો કે વચ્ચે મોહરમની રજા હોવાને કારણે એકાદ દિવસ અમે સોમવાર ઉપર પણ લઈ જઈશું, પણ અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ. અમારી વિદ્યાર્થીઓમાં એટલો બધો હોશ છે કે માત્ર પાઠ્યપુસ્તક નહીં પણ પાઠ્યપુસ્તકને ઉપયોગી થાય એવું સહશૈક્ષણિક અમને ભાથું આપો. અમે નિબંધ સ્પર્ધા, કાવ્યપઠન સ્પર્ધા, વર્ગ સુશોભન, પોસ્ટર મેકિંગમાં અમારા અભ્યાસક્રમને લગતા વિષયોને સાંકળી લઈને એક સરસ મજાની પ્રદર્શની કરેલી, ગૃહ સુશોભન કરેલું અને કેક કાપીને સરસ મજાનો હિન્દી દિવસની ઉજવણી કરેલી. ત્યારબાદ અમે એક દિવસ માટે એ કબીર ટેકરી આશ્રમ, જ્યાં કબીર આશ્રમ છે, એની મુલાકાત લીધેલી, સંસ્થાનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ અમારી કોલેજમાં યોગાસન, પ્રાણાયામ અને આરોગ્યને લગતી એ જાણકારી આપતો અને નિદર્શન આપતો યોગાચાર્ય શ્રી હિનાબેન કાણકિયાનો સરસ મજાનો વાર્તાલાપ, પ્રશ્નોત્તરી અને સંવાદ થયેલા. આ સપ્તાહ દરમિયાન અમે કાવ્યપઠન, નિબંધ સ્પર્ધા, કબીર આશ્રમની મુલાકાત લઈએ છીએ તથા પોસ્ટર મેકિંગનું પ્રદર્શન પણ કરવામાં આવે છે. અમારી કોલેજમાં પ્રાણાયામ, યોગાસન અને આરોગ્ય અંગેની જાળવણીનું વ્યાખ્યાન શ્રી હિનાબેન કાણકિયા દ્વારા કરવામાં આવે છે તથા અમારી કોલેજની લાઇબ્રેરીમાં લગભગ 3000 જેટલા પુસ્તકો, હિન્દી પુસ્તકો અને સંદર્ભ પુસ્તકોનો પરિચય મેળવીએ છીએ તથા અમારી કોલેજમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તથા તેમનો સ્ટાફ દર વર્ષે આ ઉજવણી નિમિત્તે આવતો હોય છે.